चलो आटा सुधी क्लियर बता रहे हवे आपणे પુનઃમૂલ્યાંકન ખાતું કેટલાને બનાવતા આવડે છે? લગભગ બધાને આવડે છે, બરોબર. હવે ટાઈમ નથી બગાડતા આપણે, ફટાફટ જઈએ છે. પુનઃમૂલ્યાંકન ખાતું પહેલું ચોથા વર્ગમાં શું કીધું છે? જમીન મકાનની કિંમત 90,000 ગણ. પાટા સમય એમાં જોવાનું જમીન મકાન કેટલા છે? 90,000 ગણવી. તો જમીનમાં શું થયો? વધારો. તો વધારો થાય તો પુનઃ મૂલ્યાંકનની જમણા બાજુ પ્લસ થાય. કોણ બોલ્યું? માઇનસ. બરોબર. મિલકતની કિંમતમાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકનની જમણા બાજુ. ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકનની વધારો. બરોબર. લખો અહીંયા આગળ જમીન મકાન છે. જમીન મકાન 80,000 અને તો ભેગું ભેગું તકરાબર જમીન મકાન 80,000 વધારું 10,000 અનામત રાખ. બધા નું ધ્યાન આવે. દેવાદાર કેટલા છે? 22,000. તો 22,000 ના 5% કરો. અહીંયા ધ્યાન ગાલખાત અનામત 1,100 રાખવાની હતી. હવે અહીંયા જોવાનું તમારે કે ગાલખાત અનામત અહીંયા કેટલી છે? 2,000 રાખવાની હતી. 11,000 પણ આ લોકો રાખી છે. કેટલી? 2,000. વધારે રાખી. ગાલખાત અનામત આપણા માટે નુકસાન છે, ધ્યાન રાખજો. ગાલખાત, ગાલખાત અનામત અને વટાવ અનામત, ત્રણ વસ્તુ, ત્રણે ત્રણ વસ્તુ આપણા માટે નુકસાન છે. તો આપણે નુકસાન થયું છે માત્ર 1,100 રૂપિયા. અહીંયા લખ્યું છે 2,000. આપણને થયો ફાયદો, નુકસાન ઘટ્યું. ધ્યાન આવ્યો? નુકસાન ઘટ્યું. તો નુકસાન કે ખર્ચ ઘટે તો આપણને ફાયદો થાય, અને ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખાય. એ લખ્યું તો લખો અહીંયા આગળ કેટલો ફાયદો થાય? 900 રૂપિયા. કેવી રીતે? તો કે 2,000 માઇનસ 11,000. પાકા સળિયામાં લખી નાખો ભેગા ભેગું. બે ત્રણ રીતે છોડી દેજો. બધા નીચે લખો, જમીન મકાન નીચે લખો. દેવાદારો 15 ની બાજુ 22,000 માઇનસ હાલખાત અનામત 1,100. બાદબાકી કરી કેટલો આવ્યો? 20,900. લખી નાખો બાર ની બાજુ. ખ્યાલ આવ્યો બધાને? એટલે અત્યારે આખો દાખલો કરો તો અહીંયા ધ્યાન રાખો ને.
બરોબર પાછળ બધું જસપાલ ખબર કે બધાને ચલો એના પછી શું હવાનો સ્ટોકની કિંમતમાં 400 નો ઘટાડો કરવો સ્ટોક મિલકત કહેવાય અને મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો આપણે નુકસાન થયું કહેવાય અને નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકનની ધારમાં લખાય લખો અહીંયા આગળ मिलकत लेवादारोनी अंदर बाजू माइनस घटाड़ो चार सौ बात करें कितना आवे छे 35600 कई गए बढ़ा ने बरोबर चलो एना पछी मतलब कई बात लू एना पछी नो हवालो सात नो લેણદારોને 500 ચૂકવવાના લેણદારો કે આપો દેવું કહેવાય એટલે દેવામાં 500 ચૂકવવાના નથી એટલે આપણે શું થયું ફાયદો કે નુકસાન ફાયદો થાય તો કઈ બાજુ પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ मूड़ी देवा बाजू पांच छ लीटी छोड़ी ने લેણદારો અંદરની બાજુ 22000 માઇનસ ઘટાડો 21500 બરોબર 21500 લખી ગયું હતું ચલો હવે કોઈ હવાલો છે નહીં હવે ખાતા બંધ કરી આપણે પહેલેથી तो लखी ना जमा बाजू पहला उधार बाजू लखी ना करता तो पहला તફાવત આવે તો એને કહેવાય નફો તો અહીંયા લખવાનું નફો અથવા તો ભાગીદારોના મૂડી ખાતે કોષમાં નફો લખવાનું બરોબર તો આને કહેવાય નફો કેટલો આવ્યો આને જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય તો અહીંયા લખવાનું ઈ ખાતે ये चार सौ
ભાગીદારોના ભૂમિ ખાતાની જમા બાજુ લખાય. જમા બાજુ લખો પુનઃ મૂલ્યાંકન ખાતી, કારણ કે અહીંથી લઈએ છે ને આપણે. અહીંયા લખો પુનઃ મૂલ્યાંકન ખાતી. ઉધર બાજુ કાઢો, મૂડી દેવા બાજુ લખો. પહેલા બધા બનાવો અહીંયા ચાલશે. લખો મૂડી દેવા બાજુ, પહેલા લખો મૂડી મૂડી, પછી ત્રણેયના નામ લખી નાખો. મૂડી ની નીચે ટી, એન નીચે ક્યુ, એન નીચે આર. હવે મૂડી કઈ કહેવાય? મૂડી એટલે મૂડી ખાતાની બાકી. તો પહેલા અંદરની બાજુ લખવાનું છે પી ની સામે 67600, ક્યુ ની સામે 52400 અને આર ની સામે 51000. સમજાવો સરવાળો કરે બાર ની બાજુ 1,71,000 લખી નાખો. હવે જે બાકી રહ્યું છે તે તો પ્રોવિડન્ટ ફંડ લખો.
મૂડી દેવામાં જ પ્રોવિડન્ટ ફંડ, એમાં કોઈ ફેરફાર છે નહીં, એટલે ડાયરેક્ટ બહારની બાજુ લખવું મૂડી દેવામાં, એ તો ચાલે છે આપણે, બહારની બાજુ લખવું 18,000, લેણદારો લખાઈ ગયું છે આપણે, બીજી કઈ વસ્તુ બાકી રહેતી નથી, બરોબર. તેમજ હવાલામાં પણ કોઈ વધારાના ખર્ચા છે નહીં, વધારાના કોઈ દેવા છે નહીં, એટલે મૂડી દેવાનું બાજુ પતી ગયું. હવે મિલકત તેના બાજુ આવો, પેલું જમીન મકાન લખાઈ ગયું છે, પછી દેવાદારો લખાઈ ગયું છે, સ્ટોક લખાઈ ગયું છે, પછી રોકડ. તો અહીંયા ધ્યાન, રોકડ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો, રોકડ ખાતાની આ બાકી લખવાની છે, જૂની નહીં, નવી 64,000. રોકડ 64,000 લખાઈ ગયું. પછી પાઘડી આપણે ભાગીદાર વચ્ચે વહેંચી દીધી છે, એને એ લખવાની. તેમજ હવાલામાંથી કોઈ નવું લેણું ઉદભવતું નથી, એટલે લખાશે નહીં. હવે બંને બાજુના સરવાળા બંને બાજુ સરખા થવા જોઈએ. આવી ગયું બંને બાજુ 2,10,500. ઘણા બધાને તો આવી રીતે આપણે નવા ભાગીદારના પ્રવેશના દાખલા ગણવાના છે, બરોબર. આવતા તેરમાં આપણે દાખલા નંબર 30 કરીશું, એના માટે ચારે ચાર ખાતા દોરી લાવશું, બરોબર.